મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે કર્યું મતદાન. મોરબીના કોંગી ઉમેદવાર જયંતિભાઈ પટેલ સપરિવાર મતદાન કર્યું. મોરબીના માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે કોંગી ઉમેદવાર જયંતિભાઈ પટેલ સપરિવાર ઘરેથી નીકળ્યા હતા. કોંગ્રેસના મોરબીના ઉમેદવાર જયંતિભાઈ પટેલ ઘરે પૂજા કરીને વહેલી સવારે જ મતદાન બુથે પરિવાર સાથે પહોંચી જઈને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું. જયંતિભાઈ પટેલે પોતાના તેમના પત્ની ઉષાબેન દીકરી તેમજ પુત્રવધુ સહિત સાથે જઈને મતદાન કર્યું હતું. આ તકે પત્રકારો પોતાની પ્રક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે સાંસદ મોહનભાઈએ કરેલ નિવેદન આગામી 10મી તારીખે હાસ્યાસ્પદ સાબિત થશે અને ભાજપ દ્વારા કરવામાં આવેલ ખરીદી વેચાણની સામે મતદારો પોતાનો આક્રોશ ઈવીએમમાં ઠાલવશે અને કોંગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકશાહીના પર્વમાં મતદાન એક ગૌરવ છે અને મેં મતદાન કર્યું એનો મને આનંદ છે. મોરબી માળિયા પેટા ચૂંટણીની અંદર જે લોકોનો મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ એક જાગૃતિની નિશાની છે અને પેટા ચૂંટણીની અંદર જે મતદાનનો મતદારોનો મૂડ છે અભૂતપૂર્વ રહ્યો છે અને મતદારો આ વખતે સતત જે ભાજપની પક્ષપલટાની ખરીદ વેચાણની નીતિ સામે લોકોનો મોટો રોષ જોવા મળી રહ્યો છે. એવા સમયે આ મોરબી માળિયાની ચૂંટણીનું પરિણામ પણ ઐતિહાસિક હશે અને કોંગ્રેસ બહુ જંગી બહુમતીથી જીતે છે એવો અમને વિશ્વાસ છે. મોહનભાઈએ એવું કહ્યું છે કે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થશે અને 10,000થી વધુની લીડનો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે. આપ એમને શું કહેવા માંગો? મોહનભાઈનો મોરબી માળિયા મતવિસ્તાર અજાણ છે, એને મોરબી માળિયાના વિસ્તારનો બહુ પરિચય નથી અને લોકોને સતત ભાજપની જે ખરીદ વેચાણની નીતિ સામેનો જે રોષ છે એનો માપ કાઢવામાં પાછા પડ્યા છે અને ખરેખર એને એમ કે લોકો મૂર્ખ છે એવી માનીને જે અત્યાર સુધી જે નીતિવિધિ અપનાવીને એની સામે અત્યારે લોકો પ્રચંડ બહુમતીથી કોંગ્રેસને વિજયી બનાવશે. આજે 3 તારીખ છે અને 10 તારીખને હવે બહુ દૂર નથી. 10 તારીખ આપ જોઈ શકશો કે મોહનભાઈનું નિવેદન ઘાસિયાસ્પદ નીકળશે. માનો છો કે ભાજપની અંદર જે જૂથવાદ છે તેનો ફાયદો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પહોંચશે? ભાજપનો જૂથવાદ તો પરાકાષ્ઠા એ છે, પરંતુ ભાજપના જૂથવાદને કોંગ્રેસ એને લેવા દેવા નથી. તો દરેક પક્ષ એ રીતે નિવેદનો થતા હોય, પણ ભાજપનો જૂથવાદ તો ત્યારે વહેતો કે બ્રિજેશ મેરજાને પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ખરીદી દીધા, ત્યાર પછી મોરબી તાલુકા પંચાયત, મોરબી જિલ્લા પંચાયત, મોરબી નગરપાલિકાની સતત જે ખરીદ વેચાણની જે નીતિ આવી આ ચૂંટણી દરમિયાનમાં એની અંદર લોકોનો તો એક રોષ એવો જોવા મળ્યો કે કલ્પના બહારનો કે આ ભાજપે શું